जय स्वामीनारायण उद्देश्य मित्र उदाहरण अज्ञराज विषय तत्वज्ञान पाठ पांच जटिल जैन विधान जेम अपने आकृति छे छे ए आकृति नी मदद थी सत्यता मूल्य दर्शाती आकृति सत्यता मूल्य दर्शाती आकृति विकल्प निषेध
સ્થળ પર વિશેષવાય કૌંસ પૂરો સમુદાય કૌંસમાં એક્સ સમુદાય વિશેષ એ કૌંસ પૂરો હવે विकल्प
હરોળ. તો સ્વચ્છતા કોષ્ટક દોરવા માટે સૌ પ્રથમ સ્તંભ અને હરોળ ની રચના કરવી પડે છે. સ્તંભ અને હરોળ ની રચના કરવી પડે છે, જેમાં ઊભી લીટીઓને સ્તંભ કહેવાય છે અને આડી લીટીઓને હરોળ કહે છે. સ્વચ્છતા કોષ્ટક ઉપરથી નીચે સુધીના ઊભા કાનને સ્તંભ કહેવાય, જ્યારે ઊભી જ્યારે ડાબી થી જમણી બાજુના આડા ખાના ને હરોળ કહેવાય. આ જે ખાના જે છે ઉપર થી નીચે સુધીના આ ખાના ને સ્તંભ કહેવાય છે. ઉપર થી નીચે સુધી આ આડા ખાના જે છે એ આડા ખાના ને હરોળ કહેવાય, ઉભા ખાના ને સ્તંભ કહેવાય. આડા ખાના ને હરોળ કહેવાય, ઉભા ખાના ને સ્તંભ કહેવાય છે. ત્યારે ડાબી થી જમણી બાજુ આડા ખાના ને હરોળ કહે છે. કોઈ પણ જટિલ સંખ્યા વિધાનોના સ્વચ્છતા કોષ્ટકની રચનામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી તર્કશાસ્ત્રીય સ્તંભ અને હરોળની સંખ્યાને લગતા નિયમો ઘડી કાઢ્યા છે, જે આ પ્રમાણે છે. જે હવે પછીના લેક્ચરમાં આપણે સ્તંભ અને હરોળને લગતા નિયમો કે આ સ્તંભની રચના કેવી રીતે થાય છે, હરોળની રચના કેવી રીતે કરવામાં આવે છે, સ્તંભ અને હરોળની રચનાને લગતા નિયમોનો અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો તમે જે મનોયત્ન 5.2 માં પી અને ક્યુ સત્ય અને એ અને બી અસત્ય માનીને નીચે દર્શાવેલા દાખલાઓ જે છે આકૃતિની મદદથી એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. હવે પછી જયારે આપણે મળીશું તત્વજ્ઞાનના લેક્ચરમાં ત્યારે આપણે આ હરોળની રચના કેવી રીતે થાય છે અને સ્તંભની રચના કેવી રીતે થાય છે એ હરોળની રચનાને લગતા નિયમ અને સ્તંભની રચનાને લગતા નિયમોનો અભ્યાસ કરીશું. તો આ 11મા ધોરણમાં ખાસ મહત્વનું છે, પરંતુ 12મા ધોરણમાં આ ખાસ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો એટલે 12મા ધોરણને લક્ષ્યમાં રાખીને આ પ્રકરણની તૈયારી કરજો.